શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર સંચાલિત બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બોટાદના સ્વામિનારાયણ ટાટમ ગુરુકુલ ખાતે સ્વામી વિવેકાનંદ પરીક્ષા લક્ષી નિવાસી આર્મી તાલીમ વર્ગનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીમાં જવા ઈચ્છુક એવા 30 વિદ્યાર્થીઓને છેલ્લા એક મહિનાથી તાલીમ આપવામાં આવતી હતી, જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી। જે પ્રકારની આર્મી કેમ્પમાં તાલીમ આપવામાં આવે છે તે જ પ્રમાણેની તાલીમ છેલ્લા એક મહિનાથી આ વિદ્યાર્થીઓને અહીં આપવામાં આવતી। આ તાલીમ આપવાથી વિદ્યાર્થીઓ જ્યારે આર્મી કેમ્પમાં જાય ત્યારે તેમને ખૂબ જ રાહત મળે। આજે આ તાલીમ કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બોટાદ કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા રોજગાર અધિકારી પી કે ત્રિવેદી, ગઢડા નાયબ મામલતદાર તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક વીપી સ્વામી ખાસ હાજર રહ્યા હતા, જેમાં મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ માહિતી પણ આપવામાં આવી હતી। અગાઉના તાલીમ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગયા છે તેવા લોકોનું એક સન્માન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવેલ હતું। અહેવાલભાઈ પ્રકાશ સોલંકી, બોટાદ। આ સેનામાં ભરતી માટે જે લિખિત પરીક્ષા માટે તાલીમ વર્ગના આયોજન કરવામાં આવ્યું છે, આ લોકો જે તાલીમાર્થીઓ છે જે શારીરિક કસોટી પાસ કરીને આવ્યા છે અને અહીંયા આપને જિલ્લા રોજગાર કચેરી મારફત આપને તાલીમ આપવાની 30 દિવસની આવાસીય તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તાલીમ દરમિયાન જે લિખિત પરીક્ષા છે એને કઈ રીતે પાસ કરવું, આપના બે ઇન્સ્ટ્રક્ટર મારફત આ લોકોને લિખિત પરીક્ષાઓ પાસ કરવા માટે તાલીમ આપવામાં આવે છે। સાથે સાથે જે પૂરું ચયનિત જે આપના લશ્કરના જવાનો છે એના સાથે પણ ઇન્ટરેક્શન ગોઠવવામાં આવ્યું છે, જેથી કે પ્રત્યક્ષ સંવાદ કરીને આ લોકોના મૂંઝવતા પ્રશ્નોના હલ કરી શકે। એના સાથે સાથે સ્કાઈપ અને ટેકનોલોજીના માધ્યમથી પણ બહારના જે સૈન્યના અધિકારીઓ છે એની પરવાનગી અને એના મારફત પણ આપને આ લોકોને ગાઈડન્સ અપાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અપેક્ષા છે કે અહીંયા જે જેટલા લોકો તાલીમ લઈ રહ્યા છે આ બધા લોકો સફળ થશે અને રાષ્ટ્રની સેવામાં પોતાના યોગદાન આપી શકશે। મેટાયા ચિંતન કુમાર, રાજેશભાઈ। અહીંયા ફિઝિકલ તાલીમ આપવામાં આવી છે અને લેખિત પરીક્ષા માટે પણ તાલીમ આપવામાં આવેલી છે। આ તાલીમ 30 દિવસનો કાર્યક્રમ છે, 30 દિવસની તાલીમ આપવામાં આવી છે અને આમાં રોજ સવારમાં ફિઝિકલ એટલે પીટી કરવામાં આવે છે અને સવારમાં લેક્ચર લેવામાં આવે છે અને બોર્ડ પછી પણ લેક્ચર લેવામાં આવે છે। આ તાલીમ પહેલાં તો મને ખ્યાલ ન હતો કે લેખિત પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની આવે છે, તેથી મને માર્ગદર્શન પૂરેપૂરું મળેલું છે કે કેવી રીતે તૈયારી કરવાની, એક્ઝામમાં કેવી રીતે મારી એક્ઝામ આપી તેને માર્ગદર્શન મળેલું છે।